નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી ભણવાના છીએ. અગાઉ ટોપિકમાં આપણે અગાઉ વિડીયોમાં આપણે એક ટોપિકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પછી આપણે બીજો ટોપિક શરૂઆત કરીશું. તો બીજા ટોપિકની શરૂઆત કરતા પહેલા આપણે સૌ પ્રથમ કાવ્ય જોઈ લે. કાવ્યનું નામ છે પછી પછી સાંભળ્યોજી બોલ્યા, એટલે કે પછી સાંભળ્યોજી બોલ્યા. એના કવિ કોણ હતા? પ્રેમાનંદ. સાહિત્ય પ્રકાર કયું હતું? કડવું આખ્યાન. પ્રેમાનંદ વિશે તો આપણે એનો પરિચય જોઈ જ ગયા છીએ. કાવ્યની સમજૂતી પણ થોડી મોટી સમજૂતી પણ થોડી 4-5 લીટીનો અભ્યાસ કરી ગયા છીએ. ફરીથી આપણે જોઈએ કે શરૂઆતથી જ કહે છે કે પછી સાંભળ્યોજી બોલે છે કે જ્યારે આપણે આપણી નાનપણની જે કંઈ પણ માયા છે તે હું કેમ ભૂલી જા. એ બંને 2 મહિના સુધી સાંડીપને ઋષિના આશ્રમમાં રહે છે, તે પણ હું કેવી રીતે ભૂલી જાઉં? પછી એ બંને અન્ન ભિક્ષા એટલે કે અનાજની ભિક્ષા માંગી લાવે છે. અને ત્રણે ત્રણ ભાઈ એટલે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ, સુદામા અને શ્રી કૃષ્ણ એ ત્રણે ભાઈ સાથે જે ભીખ અન્નની ભિક્ષા માંગી લાવ્યા હતા એ સાથે મળીને જમે છે. અને બંને એક જ પથારીમાં સાથે સૂતા હતા એ મને યાદ છે. બરાબર, ત્યાં સુધી આપણે કાવ્યની સમજૂતી મેળવી ગયા છીએ. હવે પછી આપણે આગળ જોઈશું. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે, કે આપણે શું કરતા હતા? સુખ દુઃખની કરતા વાત કે આપણે જ્યારે સાથે રહેતા હતા ત્યારે આપણે સુખ દુઃખની વાત કરતા હતા, મને કેમ વિસરે રે કે હું કેમ ભૂલી જાઉં. કઈ વાત કઈ ભૂલી જાઉં? જ્યારે આપણે સુખ દુઃખની, સુખ અને દુઃખ એ સુખનો વિરોધી શબ્દ લઈ શકાય દુઃખ, કે આપણે સુખ દુઃખની વાતો કરતા હતા એ હું કેમ ભૂલી જાઉં. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, કે પાછલી રાત એટલે કે 3 વાગ્યા પછીથી શરૂ થતો સમય એને શું કહેવાય? પાછલી રાત. સમજ પડી ગઈ? પાછલી રાત એટલે કે 3 વાગ્યા પછી શરૂ થતો સમય. જાગતા તને સાંભળે રે, કે આપણે વહેલી સવારે ઉઠીને જાગતા તને સાંભળે રે, તને યાદ આવે છે. ફરી જોઈ લો, આપણે સુખ દુઃખની વાત કરતા હતા મને યાદ, હું કેમ ભૂલી જાઉં. પાછલી રાતના જાગતા કે વહેલી સવારે જાગી જતા હતા તે મને યાદ છે. હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે, વેદની ધૂન એટલે વેદોનું નામ કે વેદો દ્વારા ધૂન ગાવામાં આવતી તે, કે આપણે શું કરતા વહેલી સવારે જાગી જતા હતા? શું કરતા હતા? સવારના ઉઠીને કોઈક વેદ હોય, વેદ એટલે આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. એ તો બધાને ખબર જ છે કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ. અને એ વેદોનું ધૂન કરતા મને કેમ વિસરે રે, એટલે કે હું કેમ કરતા ભૂલી જાઉં. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે, કે આપણા ગુરુ એટલે કોણ? સાંડીપની ઋષિ. કે આપણા ગુરુ જ્યારે આપણા ગામે ગયા, શું કામ ગામ જાય છે? કે બંનેમાંથી કોઈને એકને માંગવા માટે ઋષિ આપણા ગામ જાય છે. તને સાંભળે રે એટલે કે તને યાદ છે. શું કહે છે? ગુરુ આપણા જ્યારે ગામ ગયા, કે આપણા ગુરુ સાંડીપની ઋષિ આપણા ગામ ગયા તને યાદ છે. કોઈ એકને જાચવા મૂન એટલે મને, મને કેમ વિસરે રે, કે જે ગુરુ આપણા ગામ જાય શા માટે? કે કોઈ એકને કે 2 માંથી કોઈ એકને જાચવા એટલે કે માંગવા આપણા ગામ ગયા છે તે હું કેમ ભૂલી જાઉં. ફરી જોઈ લો, ગુરુ આપણા જ્યારે ગામ ગયા, કે આપણા ગુરુ જ્યારે ગામ જાય છે, ગામ ગયા હતા મને યાદ છે. કોઈ એકને જાચવા મૂન
કે આપણા બેમાંથી કોઈ એકને જાચવા એટલે કે માંગવા માટે ક્યાં જાય છે આપણા ગામે એ મને યાદ છે અથવા એ હું કેવી રીતે ભૂલી જાઉં ત્યારે કામ કર્યું ગોરાણી ગોરાણી એટલે સાંડિપની ઋષિના પત્ની ત્યારે કામ કર્યું ગોરાણી ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું ક્યારે સોંપ્યું હતું કે જ્યારે સાંડિપની ઋષિ આશ્રમથી આપણા ગામ ગયા હતા ત્યારે ગોરાણીએ એટલે કે સાંડિપની ઋષિના પત્નીએ આપણને કામ સોંપ્યું હતું તને સાંભળે રે તને યાદ આવે છે લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે કાષ્ઠ એટલે લાકડા ગોરાણીએ કયું કામ સોંપ્યું હતું કે તમે લઈ આવો શું કાષ્ઠ એટલે લાકડા લઈ આવો મને કેમ વિસરે રે કે હું કેમ ભૂલી જાઉં ફરી જોઈ લો ત્યારે કામ કર્યું ગોરાણીએ કે ત્યારે ગોરાણીએ આપણને કામ સોંપ્યું હતું મને તને યાદ આવે છે બર્તન માટે લાકડા લઈ આવો કહ્યું હતું મને હું કેમ કરીને ભૂલી જાઉં કાંધે કુહાડા ધર્યા કાંધે એટલે ખભો કુહાડા એટલે કે લાકડા કાપવાનું સાધન ધર્યા એટલે પકડ્યા તને સાંભળે રે કે ત્યારે આપણે લાકડા કાપવા માટેનું કુહાડા લઈને ક્યાં જંગલમાં નીકળ્યા હતા તને યાદ છે જોઈ લો ફરીથી ના કાંધે કુહાડા ધર્યા કે આપણે ખભે કુહાડા એટલે કે લાકડા કાપવાનું સાધન પકડ્યું હતું તને સાંભળે છે તને યાદ આવે છે ઘણો દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે કે રણછોડ આપણે ઘણો દૂર ગયા એટલે કે ખૂબ જ દૂર જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા મને કેમ વિસરે રે કે હું કેમ કરીને ભૂલી જાઉં ફરી પહેલેથી જોઈ લો કે ખભે કુહાડા લઈને આપણે લાકડા કાપવા માટે ગયા હતા તે મને યાદ છે ઘણો દૂર ગયા રણછોડ આપણે લાકડા કાપવા માટે જંગલમાં ઘણા દૂર ગયા હતા મને કેમ વિસરે રે કે હું કેમ કરીને ભૂલી જાઉં વાત વધ્યો ભેવ બાંધવે તને સાંભળે રે વધ્યો એટલે વાત વધ્યો ભેવ બાંધવે તને સાંભળે રે કે શું કહે છે વાત વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે વાત એટલે વિચારણા ચર્ચા કરે છે વધ્યો એટલે શરત બેઉ બાંધવે બંને ભાઈઓએ શરત કરે છે તને સાંભળે છે એટલે કે તને યાદ આવે છે હાજી ફાડ્યું મોટું ખોડ ખોડ એટલે જળનું થળ ફાડ્યું એટલે કાપ્યું મને કેમ વિસરે રે કે હાજી આપણે મોટું થળ ખોડ એટલે જળનું થળ કે આપણે બંને જળનું મોટું થળ કાપ્યું હતું મને કેમ વિસરે રે હું કેમ ભૂલી જાઉં ફરી જોઈ લો કે બંને ભાઈઓ શરતો કરે છે તને યાદ આવે છે શું યાદ આવે છે કે બંને મોટું ખોડ એટલે કે ઝાડનું થડ કાપ્યું હતું તે હું કેમ ભૂલી જાઉં ત્રણ ભારા બાંધ્યા દોડે તને સાંભળે રે ત્રણ ભારા ભારા એટલે લાકડાનો ભારો બધી લાકડાઓ સાથે કરીને બાંધવામાં આવે એને શું કહી શકાય ભારા જ્યારે એક લાકડી હોય તો તેને ભારા કહી શકાતું નથી પણ જ્યારે એકથી વધારે લાકડા જ્યારે બાંધવામાં આવે દોરદાની મદદે તો ત્યારે શું બને છે ભારો કે ત્રણ ભારા બાંધ્યા દોરડે કે આપણે દોરડાની મદદથી ત્રણ ભારા બાંધ્યા હતા જો ત્યારે કયા લાકડાથી મોટું થળ ઝાડનું થળ કાપ્યું હતું એમાંથી ત્રણ ભારા બાંધ્યા દોરડે કે દોરડાના મદદથી
ત્રણ ભારા બાંધ્યા હતા, તને સાંભળે છે, તને યાદ આવે છે? હાજી આવ્યા બારે મે એટલે વરસાદ, પુષ્કળ વરસાદ, મુસળધાર વરસાદ મને કેમ વિસરે રે? કે હાજી ત્યારે આવ્યા બારે મે, બારે મે એટલે બારે માસ વરસાદ, પુષ્કળ પ્રમાણમાં વરસાદ. કે જ્યારે અમે દોડા વડે ત્રણ ધારા બાંધ્યા હતા લાકડાના, ત્યારે મુસળધાર વરસાદ વરસ્યો હતો, મને કેમ વિસરે રે? કે હું કેમ ભૂલી જાઉં? શીતળ શરીર થાય ઘણું તને સાંભળે, શીતળ એટલે ઠંડુ, શરીર એટલે દેહ, કાયા, તન, થાય એટલે થઈ ઘણું. કે મુસળધાર વરસાદ વરસવાના કારણે મારું શરીર કેવું થઈ ગયું? શીતળ એટલે કે ઠંડુ થઈ ગયું હતું. તને સાંભળે રે, તને યાદ આવે છે? તાધે ઢૂંઝે આપણી દેહ, દેહ એટલે શરીર, તન, કે આપણું શરીર ઠંડુ પડી જવાના કારણે, તાડના કારણે આપણું શરીર ધ્રુંજી રહ્યું હતું, મને કેમ વિસરે રે? તે હું કેમ ભૂલી જાઉં? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, કે તે સમયે નદીમાં પૂર એટલે કે રે, કે મુસળધાર વરસાદ વરસવાના કારણે નદીમાં શું આવ્યા હતા? પૂર આવ્યા હતા, ઘણા પૂર આવ્યા હતા, તને સાંભળે રે, તે હું કેમ ભૂલી જાઉં? ફરી જોઈ લો. હાજી પાડ્યું મોટું ખોટ, કે આપણે જાળનું મોટું થર કાપ્યું હતું, તે મને યાદ, તે હું કેમ ભૂલી જાઉં? એ મોટું થર કાપવાના જે લાકડા હતા, એ લાકડા વડે ત્રણ ધારા બાંધ્યા, દોડાની મદદે ત્રણ ધારા બાંધ્યા હતા, તે હું, તે મને યાદ છે. આવ્યા બારે મે તે સમયે પુષ્કળ પ્રમાણમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, તે હું કેમ ભૂલી જાઉં? વરસાદ વરસવાના કારણે આપણું શરીર કેવું થઈ ગયું? શીતળ એટલે કે ઠંડુ થઈ ગયું હતું, એ મને યાદ છે. શરીર ઠંડુ પડી જવાના કારણે શરીરે શું થતું હતું? તાણ, કે આપણું શરીર ધ્રુંજી રહ્યું હતું, તે હું કેમ ભૂલી જાઉં? મુસળધાર વરસાદ વરસવાના કારણે નદીમાં શું આવ્યા હતા? પૂર એટલે કે રેલ આવ્યા, રેલ આવી હતી, તને સાંભળે રે, તને યાદ આવે છે? ઘન વરસ્ય મુસળધાર, મને કેમ વિસરે રે? ઘન એટલે વાદળ, કે વાદળમાંથી મુસળધાર વરસાદ વરસ્યો હતો, બરાબર છે? ધન એટલે વાદળ, વાદળમાંથી મુસળધાર વરસાદ વરસ્યો હતો, મને કેમ વિસરે રે? તે હું કેમ ભૂલી જાઉં? પછી ગુરુજી શોધવા નિશર્યા, નિશર્યા એટલે કે નીકળ્યા, તને સાંભળે રે, કે પછી આપણને બંનેને કોણ શોધવા નીકળ્યા હતા? ગુરુજી, આપણને બંનેને ગુરુજી શોધવા નિશર્યા એટલે કે નીકળ્યા હતા, તને સાંભળે રે, તને યાદ આવે છે? કહ્યું સ્ત્રીને, સ્ત્રી એટલે અહીંયા કોણ? ગોરાણી. ગોરાણી કોણ હતી? સાનિપની ઋષિના પત્ની હતા. તે કીધો કે, કે એટલે જુલમ, મને કેમ વિસરે રે? કે જ્યારે ગુરુજી બંનેને શોધવા માટે નીકળે છે, ત્યારે એની પત્નીને કહે છે કે તે બંને ઉપર, એટલે કે બંને એટલે કોણ? શ્રી કૃષ્ણ અને સુદામા ઉપર જુલમ કર્યો છે, તે મને કેમ વિસરે રે? તે હું કેમ ભૂલી જાઉં? આપણ રડિયા સાથે ચાપ્યા, રડિયા એટલે હૃદય, હૈયું અથવા તો દિલ, સાથે ચાપ્યા એટલે કે ભેટી પડ્યા, કે આપણને બંનેને ગુરુજીએ હૃદય સાથે ચાપ્યા એટલે કે હૃદય સાથે આપણને ભેટી પડ્યા, તને સાંભળે રે, તને યાદ આવે છે? ગુરુ ટેરી લાવ્યા ઘેર, મને કેમ વિસરે રે? કે પછી આપણને બંનેને ગુરુ શું કરી લાવ્યા? પોતાના ઘેર
તેડી લાવ્યા હતા, એટલે કે ઘરે પાછા લઈ આવ્યા હતા, તે હું કેમ ભૂલી જાઉં? આપણને તે તમારાના જુજવા તને સાંભળે રે. જુજવા એટલે કે જુદા, કે તે દિવસથી દહાડા એટલે દિવસ, કે તે દિવસથી આપણે બંને કેવા જુદા પડી ગયા હતા. બરાબર, ક્યારે જુદા પડી ગયા હતા? જ્યારે ગુરુ એને તેડીને આશ્રમે લઈ આવ્યા હતા, ત્યારે એ જ દિવસથી એ બંને એટલે કોણ? સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન જુજવા એટલે કે જુદા પડી ગયા હતા. આપણને તે દહાડાના જુજવા, દહાડા એટલે દિવસ, જુજવા એટલે જુદા, કે તે આપણે તે દિવસથી જુદા થયા હતા. તને સાંભળે રે, તને યાદ આવે છે? ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે, કે જે દિવસે આપણે છૂટા અથવા તો જુદા પડી ગયા હતા, તે દિવસ પછી આજે ફરીથી મળ્યા, એટલે કે મળ્યા આજ, કે આજે ફરીથી આપણે મળ્યા હતા, મને કેમ વિસરે રે, હું કેમ ભૂલી જાઉં? તમો પાસ અમો વિદ્યા શીખતા તમે સંભરે રે. તમો એટલે તમે, અમો એટલે અમે, વિદ્યા શીખતા કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા. જુઓ, તમો પાસ અમો વિદ્યા શીખતા કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, મને તને સાંભળે છે, તને યાદ આવે છે? હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે તે. મહારાજ, મને તમે શું કર્યો છે? મોટો કીધો છે, અથવા તો મારો ઉછેર કર્યો છે, તે હું કેમ ભૂલી જાઉં? ફરી જોઈ લો અહીંયાથી, કે વાદળમાંથી મુશળધાર વરસાદ વરસ્યો હતો, તે હું કેમ ભૂલી જાઉં? એ સમયે ગુરુજી અમને શોધવા માટે નીકળ્યા હતા, તે મને યાદ છે. ગુરુજીએ સ્ત્રીને કહ્યું, તમે શ્રી કૃષ્ણ અને સુદામા ઉપર જુલમ કર્યો હતો, તે હું કેમ ભૂલી જાઉં? આપણને સાનેપની ઋષિએ હૃદય સાથે ચાપ્યા હતા, એટલે ભેટી પડ્યા હતા, તે મને યાદ છે. પછી આપણને ગુરુજી સાનેપની ઋષિએ આપણને ઘેર તેડી લાવ્યા હતા, એ હું કેમ ભૂલી જાઉં? આપણે તે દિવસથી જુદા થઈ ગયા હતા, તે મને યાદ છે. અને આજે ફરીથી મળ્યા તે હું કેમ ભૂલી જાઉં? તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, તને યાદ આવે છે? તમે જ મને મોટો કર્યો મહારાજ, કે મહારાજ તમે જ મને મોટો કર્યો, તે હું કેમ કરીને ભૂલી જાઉં? વલણ છેલ્લું આવે છે. મહારાજ, લાજ નીચ દાસની વધારો છો સ્ત્રી. લાજ એટલે શરમ, નીચ એટલે પોતાની, દાસ એટલે કે નોકર, વધારો છો શ્રી એટલે શું કહે છે? કે મહારાજ, તમે તમારા સેવકનું માન વધારો છો. લાજ એટલે શરમ, નીચ એટલે પોતાની, દાસ એટલે નોકરની, વધારો છો શ્રી કે મહારાજ, શ્રી એટલે મહારાજ. મહારાજ, તમે તમારા સેવકનું શું વધારો છો? માન વધારો છો. કે મહારાજ, તમે તમારા સેવકનું, મહારાજ તમે તમારા સેવકનું માન વધારો છો. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. દારિદ્ર એટલે ગરીબી, દાસ એટલે કે નોકર, સોમ દ્રષ્ટિ એટલે શું કહે છે? કે પછી સેવકની ગરીબાઈ દૂર કરવા, કે પછી સેવકની ગરીબાઈ દૂર કરવા શ્યામે અમી દ્રષ્ટિ કરી. સોમ દ્રષ્ટિ એટલે અમી દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ એટલે પોતાના ઉપર દ્રષ્ટિ કરી. એટલે શું કહે છે? મહારાજ, લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ. કે મહારાજ, તમે તમારા સેવક ઉપર, તમારા સેવકનું માન વધારો છો શ્રી હરિ. પછી સેવકની લાજ ગરીબાઈ દૂર કરવા શ્યામે
અમારા ઉપર અમે દ્રષ્ટિ કરી છે. તમે અગાઉ પણ જોઈ ગયા છે કે આખું જે કાવ્ય છે એ કાવ્ય સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે. પૂછવામાં આવે કે કાવ્ય જે છે એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો શું આવશે? સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે. તમે જ્યારે હોમવર્ક કરો ત્યારે હોમવર્કમાં શબ્દાર્થ એટલે કે સમાહારી શબ્દો, વિરોધી શબ્દ, તરફડા શબ્દો, રૂઢિપ્રયોગનો અર્થ એ બધું જ લખવાનું છે. એનાથી વધારેના જે શબ્દાર્થ હશે એ તમને હોમવર્કમાં આપીશું. સ્વાધ્યાય. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? આપણે જોઈ જ ગયા કે ગોરાણી એટલે કોણ હતા? શાંડિપની ઋષિના પત્નીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગાય દોવાનું, કુહાડો લાવી આપવાનું, લાકડા બળતણ લાવવાનું કે ભિક્ષા માંગી લાવવાનું? શું આવશે? લાકડા બળતણ લાવવાનું. એટલે તમારે લખવાનું બી, લાકડા બળતણ લાવવાનું. પછી સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે, કે આખું જે કાવ્ય છે એ કોના સંવાદ એટલે કે વાત દ્વારા આગળ વધે છે? સાંડિપની ઋષિ અને તેમના પત્ની વચ્ચે, શ્રી કૃષ્ણ અને બલરામજીની વચ્ચે, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે કે સુદામા અને સાંડિપની ઋષિના વચ્ચે? જવાબ શું આવશે? બી, શ્રી કૃષ્ણ અને સુદામાની વચ્ચે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? પછી ગુરુજી શોધવા નિસર્યા, તારે ઢૂંઢે આપણી દે મળી જમતા ત્રણે ભાગ, તમો પાસ અમો વિદ્યા શીખતા. બરાબર છે. જવાબ શું આવશે? તમો પાસ અમો વિદ્યા શીખતા, એટલે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા. ચોથું, શાંડિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? પછી ગુરુજી શોધવા નિસર્યા, આપણ રડ્યા સાથે ચાપ્યા, કયું સ્ત્રીને તે કીધો કે, એ બી સી ત્રણેય વાક્યોમાં. જવાબ આવશે એ બી સી ત્રણેય વાક્યોમાં. આપણને સાંડિપની ઋષિના પોતાના વિદ્યાર્થીઓ માટે જે સ્નેહ પ્રેમ હતો એ જોવા મળે છે. કયું આવશે? ત્રણ. પછી ગુરુજી શોધવા નિશ્ચર્ય આવશે, એ પણ આવશે. આપણ હૃદય સાથે ચાપ્યા એટલે કે હૃદય સાથે આપણને ભેટી પડે છે. કહ્યું સ્ત્રીને તે કીધો, ક્યારે એની સ્ત્રીને કહે છે કે તું એ લોકો ઉપર જુલમ કર્યો છે. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યનો ઉત્તર લખો. કે સાંડિપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. અહીંયા તમારા શબ્દમાં વ્યક્ત કરવાનું છે. સાંડિપની ઋષિની શું ચિંતા હતી? કે મારી જે પત્ની છે, પત્નીએ બંનેને જંગલમાં લાકડા કાપવા મોકલ્યા છે. એ સમયે મુસળધાર વરસાદ વરસતો હતો. બરાબર. એના કારણે એ બંનેની પરિસ્થિતિ કેવી થઈ હશે એની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરવાની છે. અને જ્યારે સાંડિપની ઋષિને ખબર પડે છે કે બંનેને ગોરાણીએ લાકડા કાપવા માટે જંગલમાં મોકલ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો સાંડિપની ઋષિ ગોરાણી ઉપર શું કરે? ગુસ્સો કરે છે. અને પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં બંનેને શોધવા માટે નીકળી પડે છે. અને તે સમયે જંગલમાં સુદામા અને શ્રી કૃષ્ણ ત્રાટથી ધ્રુજી રહ્યા હતા. અને એ બંનેને જોતા જ સાંડિપની ઋષિ શ્રી કૃષ્ણ અને સુદામાને આલિંગન એટલે પ્રેમથી ભેટી પડે છે. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે પણ પહેલા વૃક્ષ થડ કોણ ફોડે, એટલે કોણ પહેલા વૃક્ષનું થડ કાપે, અને કોણ પહેલા એમાંથી લાકડા કાપે, અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે, કે ત્રણ ની સ્પર્ધા થઈ. પહેલી કે કોણ પહેલા વૃક્ષનું થડ કાપે, બીજું હતું કે પહેલા કોણ પહેલા એ કાપેલા થડમાંથી લાકડા કાપે, અને કોણ પહેલા એ કાપેલા લાકડાના ભારા તૈયાર કરે. એ ત્રણ સ્પર્ધા થઈ હતી. કોની વચ્ચે? શ્રી કૃષ્ણ અને બલરામની વચ્ચે. નીચેના પ્રશ્નોનો સાતાર લિપિમાં ઉત્તર લખો. તો શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો. એ તમારે નોટબુકમાં લખી દેવાનું. નીચેની કાવ્યકૃતિ સમજાવો.
તમો પાસ અમો વિદ્યા શીખતા તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા તને સાંભળે રે તને યાદ આવે છે હુંને મોટો કીડો મારે મહારાજ તમે મને મોટો કર્યો તે હું કેમ ભૂલી જાઉં બરાબર વિદ્યાર્થી મિત્રો આખું જ કાવ્ય તમને સરસ રીતે સમજ પડી ગયું હશે થેન્ક યુ